હેલો ફ્રેન્ડ્સ હું છું મનન પટેલ એમ ફોર મનન ચેનલમાં તમારું સ્વાગત છે આપણે ગયા વિડીયોની અંદર સતાંશ અને સહસ્ત્રાંશ વિશે ભણ્યા હતા એની સાથે સાથે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના દાખલાના ઉકેલ મેળવ્યા હતા હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું દશાંશોની સરખામણી અને બીજો મુદ્દો છે દશાંશનો ઉપયોગ હવે દશાંશનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું હવે આ વિડીયોની અંદર આપણે દશાંશોની સરખામણી પણ કરતાં શીખીશું એની સાથે સાથે દશાંશનો ઉપયોગ નાણાંમાં કેવી રીતે થાય છે લંબાઈમાં કેવી રીતે થાય છે અને વજનમાં કેવી રીતે થાય છે એનો પણ આપણે ઉકેલ મેળવીશું ફ્રેન્ડ્સ મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ ભણી શકે તો હવે આપણે પહેલો જે મુદ્દો હતો દશાંશોની સરખામણી તો એના માટે સમજ એને સમજવા માટે તો હવે આપણે જોઈશું પહેલો મુદ્દો દશાંશોની સરખામણી અને એને સમજવા માટે આપણે લઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણની મદદ એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે કઈ સંખ્યા મોટી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક આપ્યું છે પહેલા નંબરે કે જીરો પોઈન્ટ ત્રણ કે જીરો પોઈન્ટ ચાર આમાંથી મોટું કોણ છે તો અહીંયા તમારે શું કરવું પડશે તો કે જીરો પોઈન્ટ ત્રણ એ કેવી રીતે લખાશે તો કે ત્રણ અપૂર્ણાંક દસ ચલો એ જ રીતે અહીંયા જીરો પોઈન્ટ ચાર બરાબર શું લખાશે તો કે ચાર અપૂર્ણાંક દસ હવે જોઈ લો કે બંનેના છેદ સરખા છે જો બંનેના છેદ સરખા હોય તો અંશમાં જેની સંખ્યા મોટી હોય એ સંખ્યા મોટી થશે એનો મતલબ થશે કે આ સંખ્યા તમારા માટે મોટી થશે તો તેથી આપણે લખી શકીએ કે ભાઈ જીરો પોઈન્ટ ચાર એ કોના કરતા તો કે જીરો પોઈન્ટ ત્રણ કરતાં મોટી છે આ તમે આ રીતે પણ લખી શકો શબ્દોની અંદર ચલો હવે જોઈએ બીજા નંબરે તો બીજા નંબરે કે જીરો પોઈન્ટ આઠ હવે અહીંયા તમે જુઓ ત્રણ રૂપિયા છે અને અહીંયા તમે જુઓ જીરો પોઈન્ટ આઠ એટલે કે જીરો રૂપિયામાં એટલે કે એસી પૈસા તમારા જોડે છે તો અહીંયા સીધે સીધું તમને ખબર પડે કે ત્રણ કોણા કરતા કે જીરો પોઈન્ટ આઠ કરતા મોટા થઈ જાય અહીંયા ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પહેલાં કઈ સંખ્યા છે શૂન્ય તો એ બેને તમારે ચેક કરવાની તો અહીંયા ત્રણ છે ને અહીંયા શૂન્ય છે તો ત્રણ શૂન્ય કરતાં મોટા હોય માટે ત્રણ મોટા કહેવાશે છે જો આ રીતે પણ તમે એને કરી શકો છો હવે આ રીતે જવાબ લખશો તો પણ ચાલશે અથવા તમે શબ્દોમાં લખશો કે ત્રણ એ જીરો પોઈન્ટ આઠ કરતાં મોટા છે તો આ પણ તમે લખી શકો કે આ ઝીરો પોઈન્ટ આઠ કરતાં મોટી છે એવું પણ લખશો તો પણ ચાલશે ચલો જોઈએ ત્રીજા નંબરે તો કે ઝીરો પોઈન્ટ પાંચ કે જીરો પોઈન્ટ ઝીરો પાંચ ચલો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે ઝીરો પોઈન્ટ પાંચ એટલે શું લખાશે પાંચ અપૂર્ણાંકની અંદર દસ ચલો અને અહીંયા લખીએ તો કે જીરો પોઈન્ટ જીરો પાંચ એટલે કે પાંચની નીચે અહીંયા બે છે એટલા માટે સો લખાશે હવે અહીંયા જુઓ બંનેના છેદ અલગ અલગ છે હવે છેદ અલગ અલગ હોય તો ચાલે ને છેદ પહેલાં સૌ પ્રથમ સરખા કરવા પડે જો મારે અહીંયા સો લાવવા હોય તો મારે કેટલા વડે ગુણવું પડે તો કે દસને દસ વડે ગુણું તો અહીંયા શું થઈ જાય સો એટલા માટે હું અહીંયા એક શૂન્ય જો ઉમેરું તો ઉપર પણ મારે એક શૂન્ય આપવી પડે હવે જોઈ લો બંનેના છેદ સરખા થઈ ગયા હવે આપણે શું કરીશું તો કે અંશ કોનો મોટો છે તો કે અંશ અહીંયા મોટો છે એનો મતલબ આ સંખ્યા મોટી થશે તો આપણે લખી શકીએ કે તેથી જીરો પોઈન્ટ પાંચ એ જીરો પોઈન્ટ જીરો પાંચ કરતાં કેવી છે મોટી છે તો આ તમારો જવાબ થઈ ગયો હવે જોઈએ ચોથા નંબરે તો ચોથા નંબરે શું આપ્યું છે કે ભાઈ એક પોઈન્ટ ત્રેવીસ ચલો તો અહીંયા શું થશે તો કે એકસોને ભાગ્યા પછી બે સંખ્યા એટલે કે સો હવે અહીંયા તમે જુઓ એક પોઈન્ટ બે એટલે ચાલો હું અહીંયા લખું છું અને એક પોઈન્ટ બે એટલે શું થશે તો કે બાર ભાગ્યા દસ ચલો અહીંયા પણ આપણે શું છેદ સરખા કરવા પડશે તો હું અહીંયા દસ ને દસ વડે ગુણ એટલે સો થઈ જશે અને બાર ને દસ વડે ગુણ તો એકસો વીસ થઈ જશે તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા તમે જો એકસો ત્રેવીસ વાળી સંખ્યા મોટી થશે એનો મતલબ એક પોઈન્ટ ત્રેવીસ એ એક પોઈન્ટ બે કરતાં મોટી થશે એટલે કે એક પોઈન્ટ ત્રેવીસ એ કોના કરતા તો કે એક પોઈન્ટ બે કરતાં મોટી છે તો આ તમારો જવાબ થઈ ગયો ચલો એ જ રીતે પાંચમા નંબરે આપ્યો છે જુઓ પાંચમા નંબરે શું આપ્યું છે તો કે પાંચ પોઈન્ટ ચોસઠ તો લખાશે કે હું પાંચસો ચોસઠ પોઈન્ટ કાઢી નાખ્યો પોઈન્ટ પછી બે સંખ્યા એટલા માટે સો લખવા પડશે ચલો હવે બીજા નંબરે શું આપ્યું છે અને તો કે પાંચ પોઈન્ટ છસો ત્રણ ચલો પોઈન્ટ કાઢી નાખું તો પાંચ હજાર છસો ને ત્રણ પોઈન્ટ પછી ત્રણ સંખ્યા એટલે કે એક હજાર આવશે તો હવે એનો મતલબ શું થયો કે મારે અહીંયા પણ હજાર લાવવા છે તો હજાર કઈ રીતે આવશે તો કે સો ને દસ વડે તો હજાર થઈ જાય તો અહીંયા શૂન્ય આવશે અને અહીંયા પણ પાંચસો ચોસઠ ને દસ વડે તો કે પાંચ હજાર છસો ચાલીસ કે અહીંયા પણ શૂન્ય મૂકવી પડે તો હવે જુઓ તો કે પાંચ હજાર છસો ચાલીસ અને પાંચ હજાર છસો ત્રણ તો પાંચ હજાર છસો ચાલીસ મોટી થશે તો માટે આપણે લખી શકીએ કે પાંચ પોઈન્ટ ચોસઠ એ કોના કરતા તો કે પાંચ પોઈન્ટ છસો ત્રણ કરતા મોટી છે તો આ તમારો જવાબ થઈ ગયો તો આ રીતે તમે દશાંશોની સરખામણી પણ કરી શકો છો હવે પ્રશ્ન એકના બાકીના દાખલા તમારા માટે હોમવર્કમાં અને પ્રશ્ન બેમાં એવું આપ્યું છે કે તમારે જાતે આવી સંખ્યાઓ બનાવવાની છે અને સરખામણી કરવાની છે તો માટે પ્રશ્ન બે પણ તમારા માટે હોમવર્કની અંદર હવે આપણે જોઈએ કે દશાંશનો ઉપયોગ ક્યાં થાય છે તો એના માટે આપણે સૌપ્રથમ લઈશું કે નાળા માટે આપણે દશાંશનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તો અહીંયા સૌપ્રથમ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ એક રૂપિયો હોય તો કેટલા પૈસા થાય તો કે સો પૈસા થાય ચલો એ જ રીતે આપણે જો એક પૈસો શોધવો હોય તો શું કરવું પડશે આ સોને એકના નીચે ભાગાકારમાં લાવવો પડશે એટલે કે એક ભાગ્યા આ સો રૂપિયા થાય ચલો હવે દશાંત સ્વરૂપે લખીએ તો કે બે વીંડા છે એટલે કે આપણે એક પછી બે અંક લાવવા પડશે અને પોઈન્ટ મૂકી શૂન્ય મૂકવો પડે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો એક રૂપિયા થાય જો અહીંયા બે પૈસા હોત તો અહીંયા જવાબ શું આવત ઝીરો પોઈન્ટ ઝીરો બે

પડે તો આ રૂપિયા થઈ જશે ચલો તો અહીંયા આપણે શું લખી શકીએ કે ભાઈ છ તો હતા બે મીંઢા એટલે કે એક પછી બીજું અને પોઈન્ટ શૂન્ય રૂપિયા તો આ તમારું થઈ ગયું આ રૂપિયામાં એટલે કે રૂપિયામાં તમે એનું રૂપાંતર કરી દીધું ચાલો જોઈએ બીજો દાખલો તો અહીંયા આપણે જોઈએ કે સત્તર પૈસા ચલો તો સત્તર પૈસા હોય તો શું કરવું પડશે તો કે ભાઈ સત્તર પૈસા બરાબર ક્યારે થાય કે સત્તર ભાગ્યા સો કરીએ તો એ રૂપિયા થઈ જશે ચલો તો હવે અહીંયા તમે લખી શકો કે ભાઈ સત્તર તો હતા જ અને બે મીંડા એટલે કે એક બે પછી પોઈન્ટ અને આ શૂન્ય તો આ રૂપિયા થઈ જશે હવે હું રૂપિયા રૂ લખીશ એટલે સમજી લેજો કે રૂપિયા છે ચલો હજી આપણે આગળ વધીએ તો કે ત્રીજા નંબરે આપણે લઈએ તો કે સારું અહીંયા આપણે લઈએ ચોસઠ પૈસા તો કે ચોસઠ પૈસા હોય તો શું કરવું પડે તો કે ચોસઠ પૈસા તો છે જ હવે ચોસઠને સો વડે ભાગીએ તો રૂપિયા થઈ જાય તો અહીંયા શું થશે ઝીરો પોઈન્ટ ચોસઠ રૂપિયા આ તમારો જવાબ થઈ ગયો ચલો જોઈએ ચોથા નંબરે તો ચોથા નંબરે આપણે લઈએ કે ભાઈ પંદર રૂપિયા અને પચીસ પૈસા ચલો તો આને તમારે કન્વર્ટ કરવા હોય તો કેવી રીતે કરશો તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે પંદર રૂપિયા અને પચીસ પૈસા છે ચાલો તો અહીંયા આપણે શું કરીશું તો કે પંદર રૂપિયા તો છે જ એટલે રૂપિયામાં એને ફેરવવાની જરૂર નથી પચીસ પૈસાને તમારે ખાલી રૂપિયામાં ફેરવવાના છે તો વત્તા પચીસ ભાગ્યા કેટલા કરીશું સો તો એ શું થઈ જશે રૂપિયા તો અહીંયા હું ટૂંકમાં જ હવે લખીશ ચલો તો હવે અહીંયા પંદર તો હતા જ વત્તા અહીં તમે જો દશાંશમાં લખશો તો શું થશે તો કે પચીસ અને બે મિન લે કે એક બે પછી પોઈન્ટ અને શૂન્ય તો આ રૂપિયા થશે ચલો હવે શું કરીશું પોઈન્ટ પહેલાં કઈ સંખ્યા શૂન્ય અહીંયા પોઈન્ટવાળી નથી એટલે કે શૂન્ય અને પંદરનું સરવાળું કરીએ તો કે પંદર અને પોઈન્ટ મૂકી દઈએ તો કે પચીસ રૂપિયા એટલે કે પંદર પોઈન્ટ પચીસ રૂપિયા આ તમારો જવાબ થશે હવે આવો દાખલો જ્યારે આવે જો રૂપિયાની પૈસાની વાત કરું છું તો તમે સીધો પણ જવાબ લખી શકો જો પચીસ પૈસા હોય કે સાત પૈસા હોય તો યાદ રાખવું પડશે કે બે અંક જોઈએ પૈસામાં બે અંક હોય તો તમારા માટે સીધો જ જવાબ થઈ જશે કે પહેલાં જે રૂપિયા હોય એ લખી દો પછી પોઈન્ટ કરી દો અને પાછળ બે અંકવાળા સંખ્યા લખી દો તો હવે એના માટે હું અહીંયા તમને એક બીજો દાખલો કરાવું પાંચમા નંબરે કે ભાઈ છ સોળ રૂપિયા અને સાત પૈસા ચલો આવું તમને આપ્યું હોય તો કઈ રીતના સીધું કેવી રીતે કરશો તો અહીંયા આપણે જોઈએ તો કે સોળ રૂપિયા ચલો પૈસાને આપણે બે મો કરી દેવાનું એટલે કે જીરો સાત પૈસા આવું કરી દેવાનું ચલો તો હવે શું કરીશું તો સોળ રૂપિયા એમના એમ રહેશે વત્તા જીરો સાત અપૂર્ણાંકમાં સો રૂપિયા ચલો તો અહીંયા શું થશે સોળ ચલો હવે સીધું જ લખી દઈએ તો કે સોળ અને અહીંયા શું થશે જીરો પોઈન્ટ ઝીરો સાત એટલે કે પોઈન્ટ જીરો સાત રૂપિયા તમે જો અહીંયા બે અંક હોવા જોઈએ તો સીધો જ જવાબ આવશે જુઓ પંદર પોઈન્ટ પચીસ જોવા આવી ગયો અહીંયા તમે જુઓ સોળ અહીંયા શૂન્ય નથી એટલે શૂન્ય આગળ મૂકી દો જીરો સાત તો સોળ પોઈન્ટ જીરો સાત રૂપિયા તો એ રીતે પણ સીધો તમે જવાબ લાવી શકો છો હવે આ દાખલા પ્રમાણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારની અંદર પ્રશ્ન એક પૂછાયેલો છે હવે પ્રશ્ન એક એ તમારા માટે હોમવર્કની અંદર આ દાખલા આવડતા હશે તો એ દાખલા તમને આરામથી આવડશે ફ્રેન્ડ્સ મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ ઉપયોગી થતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો જેથી બીજા બાળકો લાભ લઈ શકે હવે આ મુદ્દા સાથે આપણો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દશાંશનો ઉપયોગ કઈ જગ્યાએ એટલે કે વજનમાં અને લંબાઈમાં કેવી રીતે કરવાનો છે એના વિશેના દાખલા જોઈશું આ વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ